आजे दर्शन करीशु साई बाबाना सुंदर अने भव्य धामना। दाहोद जिल्लाना लीमड़ी गाममां बिराजे छे श्रद्धा सबूरी साई बाबा। आ गामनी माछण नदीना किनारे आवेलू छे समग्र दाहोद जिल्लानुं सौथी भव्य साई मंदिर के ज्यां शिरडी धाम जेवी साई प्रतिमा दर्शन आपे छे। तो आवो परम कृपाळु साई बाबाना आ स्थानकनो महिमा साथे मळीने जाणीए। दक्षिण गुजरातना दाहोदमां निर्मित अति कल्याणकारी साई धामना आजे करीशु दर्शन। दाहोद जिल्लाना झालोद तालुकामां आवेलुं छे लीमड़ी गाम। आ गाममां वहेती माछण नदीना कांठे ज बिराजे छे परम दयाळु साई बाबा। कहेवाय छे के समग्र दाहोद जिल्लानुं आ सौथी भव्य साई मंदिर छे, जेनी स्थापना विक्रम संवत 2068 એટલે કે 11 નવેમ્બર 2011માં કાર્તક વદ એકમના દિવસે થઈ હતી। સ્થાપના દિનથી માંડીને આજ સુધી નિત્ય આધામની ખ્યાતિ અનેક ગણી પ્રસરી રહી છે। રાજ્યભરમાંથી ભક્તો અહીં શ્રદ્ધાભેર પધારતા હોય છે। મનની કોઈ પણ વિપદા હોય, કોઈ પણ આકાંક્ષા હોય, દયાળુ સાંઈ બાબા પોતાના ભક્તો પર અહીં સદા કૃપા વરસાવે છે। કહેવાય છે કે મહારાષ્ટ્રના શિરડી જેવી જ પ્રતિમા દાહોદના આ સ્થાનકમાં સ્થાપિત કરાઈ છે। સાંઈની આ પવિત્ર પ્રતિમા જોતા લાગે કે બાબા જેણે સાક્ષાત અહીં દર્શન આપી રહ્યા છે, જેણે જીવનમાં દયા અને ક્ષમાનો સંદેશો આપ્યો, જેની દ્રષ્ટિમાં સૌ જાતિના લોકો એક સમાન છે, એવા સાંઈ બાબાએ અસંખ્ય લોકોને અહીં પરચા આપ્યા છે। બાબાની કૃપાથી ભક્તોની મનોકામના અહીં ચોક્કસ પરિપૂર્ણ થાય છે। આ મંદિરની સ્થાપના સંવત 2011 ના રોજ કરવામાં આવી હતી। તે દિવસથી આ મંદિર ઘણું પ્રખ્યાત પામ્યું છે। આજુબાજુના ગામડાના લોકો ગોધરા, ફતેપુરા, દાહોદ ત્યાંથી પગપાળા પ્રવાસમાં પણ આવેલા છે। તેમને 5ની માન્યતા, 11 ગુરુવારની માન્યતા માની હતી અને એ પગપાળાથી આવી અને અહીં સાંઈબાબામાં પ્રસાદ ધરાવી અને એમની મનોકામના પૂર્ણ થઈ। દાહોદનું સૌથી ભવ્ય સાંઈ મંદિર માનવામાં આવે છે। આ ધામની નિકટમાં જ અન્ય પવિત્ર સ્થાનકો પણ આવેલા છે, જેમાં કુબેરેશ્વર મહાદેવ, રામદેવ મંદિર, માં અન્નપૂર્ણા મંદિર, માં ગાયત્રી મંદિર તથા શનિદેવનું મંદિર પણ અહીં સ્થાપિત છે, જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે। અહીં જે સ્થાનિકો વસવાટ કરે છે તેના તો દિવસનો આરંભ જ સાંઈ દર્શનથી થાય છે। આ સ્થાનિકો પોતાને વિશેષ ભાગ્યશાળી માને છે અને ભક્તો અહીંયા આવે છે, પોતાની આશ પૂરી કરે છે, મનોકામના પૂર્ણ કરે છે અને આજુબાજુથી લીમડીને 10-15 કિલોમીટર, 20 કિલોમીટર, 25 કિલોમીટર દૂરની પબ્લિક બાબાની મનોકામના અહીંયા પૂરી કરવા માટે બાબા ચાલતા પગપાળા અહીંયા બહુ જ સંખ્યામાં આવતા રહે છે અને બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે અને સૌની બાબા મનોકામના પૂર્ણ કરે એવી સિદ્ધાર્થ ઓમ સાંઈરામ। આ પવિત્ર ધામમાં નિત્ય સંગીતના તાલે થાય છે આરતી વંદના। સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી થતી 5 આરતીમાં પરોઢીએ કાકડ આરતી, મંગળા આરતી, મધ્યાહન આરતી, સંધ્યા આરતી અને શયન આરતીમાં અબાલ વૃદ્ધ સૌ શ્રદ્ધાભેર જોડાય છે। જેમ માનવ માત્ર સાંઈ દ્રષ્ટિમાં એક સમાન છે, તે જ રીતે જીવ માત્ર પ્રત્યે દયાની ભાવના આ ધામમાં સાકાર થતી જોવા મળે છે। નિર્દોષ પક્ષીઓના ચણ નાખવા માટે ચબૂતરો તેની સાક્ષી આપે છે। તો આમ દાહોદના સૌથી મોટા અને પવિત્ર સાંઈ મંદિર સાથે અગણિત ભક્તોની આસ્થા જોડાયેલી છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, દાહોદ।